વર્લ્ડ કપને લઈ અને અમદાવાદમાં ખાસ વ્યવસ્થા કરવામાં આવી રહી છે અમદાવાદમાં બનેલ વિશ્વની સૌથી મોટા નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે આ વર્લ્ડ કપનો પ્રારંભ અને અંત થવાનો છે પાંચ ઓક્ટોબરે અમદાવાદ ખાતે ઇંગ્લેન્ડ અને ન્યુઝીલેન્ડ વચ્ચેના મુકાબલા સાથે વનડે ડે વર્લ્ડ કપનો પ્રારંભ થશે ત્યારે વર્લ્ડ કપની પ્રથમ મેચ અગાઉ ઉદ્ઘાટન સમારોહ પણ યોજવામાં આવશે જ્યારે તારીખ ચૌદ ઓક્ટોબરે ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ રમાવાની છે આ મેચો માટે રાજકીય હસ્તીઓ વ્યાપારીઓ તેમજ અગ્રણીઓ અને ખ્યાતનામ હસ્તીઓ તેમજ રમતગમતના ઉત્સાહીઓ અમદાવાદ આવવાની શક્યતા છે સાથે જ એસવીપીઆઈ એરપોર્ટ ખાતે ચાર્ટર એરક્રાફ્ટ ટ્રાફિક વીવીઆઈપી માટે પણ વ્યવસ્થા કરવામાં આવી છે ગુજરાતમાં વર્લ્ડ કપ રમાવાની હોય ત્યારે તમામ બીવીઆઈપી મુવમેન્ટ માટે તૈયારીઓ શરૂ થઈ ચૂકી છે આપણે તમામ દેશો બતાવીશું ગુસ્સેલના કે જ્યાં જે તૈયારીઓ છે તે હાલ ચાલુ કરી દેવામાં આવે સાથે સાથે જે રીતે આપણે વાત કરીએ કે જે તૈયારીની વાત કરીએ કે જે તમામ પ્રકારની ક્રાફ્ટોની સંખ્યા છે તે પણ વધારવામાં આવશે અને સાથે સાથે કહી શકાય કે જે રીતે જે તૈયારીઓ છે તે હાલ તીવ્ર ગતિથી ચાલી રહી છે કારણ કે જ્યારે વર્લ્ડ કપ રમા રમાવાના હોય ત્યારે જે બીવીઆઈપી મુવમેન્ટ હોય કે રાજનેતાઓ કે તમામ પ્રકારની સેલિબ્રિટી હોય તે પણ આવતા હોય છે અને સાથે સાથે તેના માટે તમામ અલગ પ્રકારની વ્યવસ્થા પણ કરવામાં આવી છે અને સાથે જે ગુસ્સેલ છે તે ખાતે તમામ પ્રકારના જે વિમાનો છે તે ઉતારવામાં આવશે અને સાથે સાથે તે પણ પાર્કિંગની પણ વ્યવસ્થા કરવામાં આવી છે કારણ કે જે રીતે તમામ સેલિબ્રિટી હોય કે તમામ રાજનેતા પણ આમાં મોટી સંખ્યામાં જોડાશે તે પણ સામે આવી રહ્યો છે કેમેરામેન યોગેશ જસવાલની સાથે શિવાંશ સિંહ મંતવી ન્યૂઝ અમદાવાદ